જિંદગી તો આ ધરિયા દેવના હાથમાં હોય છે, તે ક્યારેક ડુબાડે તો ક્યારેક તારી પણ લેશે. આ દરિયાનું પાણી કદાચ મીઠું હશે, પણ કેટલીક સ્ત્રીઓએ પોતાના ભાઈ, બાપ, ધણી આ દરિયામાં ગુમાવ્યા હશે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે જે 100 માઇલ દૂર ભયંકર વાવાઝોડા સાથે તોફાન શરૂ થઈ ગયું છે. हम भी ऐसे छक्का लगाना चाहते हैं. बोल चल, कौन जीतेगा? पाकिस्तान. ફરી આડા પડ્યા ને તો તને બચ્ચામાં બીજું કોઈ આડું નહીં આવે. ખબર નહીં કયા ચોગડિયામાં અમે પેદા કર્યા છે. તે કયું ચોગડિયું હતું તે જોયું નહોતું. જયારે ચારાક મળે ત્યારે કોઈ ચોગડિયું જોવા બેસે. તને પાનેતરમાં પહેરેલી જોઈશ. કા ભાઈ, તમને એટલી બધી ઉતાવળ છે પાનેતર પહેરાવાની? તમે લોકો પણ લગન કરીને મસાલા પાપલેટ ખાધા કરો ને દાવ હારાવ. મારા દરિયાના છોરુના દિલ પણ તેના પાણી જેવા સાફ હોય છે સાહેબ. એ જેને પ્રેમ કરે ને એને જીવતા તો નિભાવી લે, પણ મર્યા પછી પણ ઉગારી લે. આ લખમ. કોણ લખમ? એટલે આ ખારા દરિયાનો છોરો. ચાંદાના અજવાળા આંખોમાં આજા. આ રિવાજના બંધનમાં બંધાવું પડ્યું છે. ગામને જરૂર પડશે તો હવે જવાબ નહીં, ચડબું ચીરી દઈશ. અમારા ઘરના ઠામમાં ગોબો પડે ને તો અમે કહાણા પાહે નહીં, પણ જાતે જ ઠોકીને હરખું કરી લઈએ. દેવી માસલી ને તો આખી કાંટા હારે ગળી જાઉં છું. નારણ શેઠ છે, નારણ શેઠ. બાકી આ જમાનામાં રૂપ અને રૂપિયો કોણ સતું કરે હે. આંખમાંથી નીકળેલા આંસુ તો લૂછી શકાય, પણ જે આંખમાં હોય એને કેમ લૂછવા. મારું સપનું છે એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવા. એમ હું પણ કહીશ કે મારો નાનો ભાઈ મોટો સાહેબ છે. મને વાલો છે દરિયો.